નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ધોરણ 6 માં સંખ્યા સાથે રમત તેમાં ભાગ નંબર 12 આપણે પહોંચ્યા છીએ. તો છેલ્લે આપણે સ્વાધ્યાય 3.4 છે એની પૂર્ણાહુતિ કરી હતી. હવે જોઈએ એનાથી આગળ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 9 ચાલુ કરીએ એને પહેલા થોડીક બાબતો જોઈ લઈએ. વિભાજ્યતાના થોડાક નિયમો છે એને જોવાના છે. તો તે સંખ્યા આ સંખ્યાના અવયવથી પણ વિભાજ્યો હોય શકે. હવે જો ઉદાહરણ આપતો જઉં છું કે એવું કે છે, કોઈ એક સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે, એટલે માની લો કે કોઈ એક સંખ્યા એટલે કે 12 છે. એ એક સંખ્યાથી વિભાજ્ય છે, માની લો કે 6 થી. આ સંખ્યા વિભાજ્ય છે કેનાથી? 6 થી વિભાજ્ય છે. તો તે સંખ્યા એટલે કે આ 12 સંખ્યા છે, આ સંખ્યાના પ્રત્યેક અવયવ એટલે કે આ સંખ્યાના પ્રત્યેક અવયવ એટલે આ સંખ્યાના અવયવ જોવો તો 6 નો અવયવ થાય શું થશે? તો કે 2 અને 3. તો આ સંખ્યાના પ્રત્યેક અવયવથી પણ આ સંખ્યા છે એ કેવી હશે? તો કે વિભાજ્ય હોઈ શકે. શું કહેવા માંગે છે? કે કોઈ એક સંખ્યા છે એ કોઈ એક સંખ્યાથી વિભાજ્ય છે, એટલે કે આ સંખ્યાને આ સંખ્યા વડે ભાગી શકાય છે. તો આ સંખ્યાના પ્રત્યેક અવયવ છે એટલે 6 ના અવયવ 2 અને 3 છે એ સંખ્યા એટલે કે એના અવયવ વડે પણ આ સંખ્યા છે કેવી હોય? વિભાજ્ય હોય એવું કહેવા માંગે છે. આ એનો પહેલો નિયમ છે. પછી હવે એનો બીજો નિયમ જોઈએ. જો કોઈ સંખ્યા બે સહ અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય હોય છે. શું કહેવા માંગે છે? કે જો કોઈ એક સંખ્યા છે એ બે સહ અવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય કે બે સહ અવિભાજ્ય સંખ્યા, ઉદાહરણ આપણને એવું કહે છે કે 80 છે એ બે સંખ્યાઓથી વિભાજ્ય છે, બંને સંખ્યાઓ પણ કેવી હોવી જોઈએ? સહ અવિભાજ્ય. સહ અવિભાજ્ય એટલે તમને ખબર જ છે કે બંનેનો સામાન્ય અવયવ છે એ કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો 4 અને 5 નો સામાન્ય અવયવ તમે લ્યો 1 મળે તમને, એટલે આ બે સંખ્યા સહ અવિભાજ્ય કહેવાય અને આ બે સંખ્યાથી તમે આને ભાંગી શકતા હો. તો એનો મતલબ કહેવાનો એ થાય છે કે આ બે સંખ્યાઓથી આ સંખ્યા વિભાજ્ય છે તો આ બંનેના સહ અવયવીથી એટલે કે આ બંનેના અવયવીથી એટલે આ બંનેના અવયવી કરો તો કેવો થાય? તો કે 4 × 5 તો કેટલા થાય? 20. તો 20 થી પણ આ સંખ્યા છે એ વિભાજ્ય હોય હોય ને હોય જ એવું કહેવા માંગે છે. તો આજ પ્રમાણે આપણે આના બીજા ઉદાહરણો પણ લઈ શકીએ એમ છીએ. અને હવે આગળ વધીએ તો ત્રીજો નિયમ.
જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય છે. હવે શું કહે છે, જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય હોય. જેમ કે 16 અને 20, એટલે કે આપેલી બે સંખ્યાઓ, આ બે સંખ્યાઓ એ 4 થી વિભાજ્ય છે, સોળ અને વીસ એ 4 થી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો, એટલે કે આ બે સંખ્યાઓનો સરવાળો કરો તો 16 વત્તા 20 સરવાળો કરો એટલે જવાબ આવે 36. તો એ જવાબ આવે છે એ સરવાળો પણ આપેલી સંખ્યાથી વિભાજ્ય હોય હોય ને હોય જ, એટલે કે 36 ભાગ્યા 4 કરો તો એ ભાંગી શકાતી હોય, 4 નવા 36 બરોબર છે. આવું આપણને કહેવા માંગે છે. પછી ચોથો અને આપણા માટે અહીંયા છેલ્લો, જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય હશે. તો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય છે તો એ બંનેનો તફાવત પણ. હવે જો આ જ સંખ્યાઓ લઈએ કે 16 અને 20 એ 4 થી વિભાજ્ય છે તો આ બે સંખ્યાઓને સરવાળો કર્યો તો હવે એની જગ્યાએ ઊંધું કરો કે આ બે સંખ્યાઓની તફાવત એટલે કે બાદ બાકી કરો તો એ જવાબ આવે છે 4, એટલે કે એનો જે જવાબ આવે છે એ સંખ્યા પણ આપેલી સંખ્યાથી વિભાજ્ય હોય. બરોબર છે. તો આવું આપણને અહીંયા કહેવા માંગે છે. તો આપણે આમાં જોયું વિદ્યાર્થી મિત્રો કે આ હતા આપણા નિયમો જે આપણે જોઈ ગયા, અને હવે આપણે આપણા સ્વાધ્યાય 3.5 ની શરૂઆત કરીએ. પણ શરૂઆત કરતા પહેલા આપણે આ નિયમો ખાસ અગત્યના છે એ જોવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 3.5 જેનો દાખલો છે પેલો. તો વિદ્યાર્થી મિત્રો એમાં માત્ર આપણે શું કહેવાનું છે તો કે વિધાન સાચું છે કે ખોટું માત્ર એટલું કહેતું જવાનું છે બસ. તો જોઈએ, જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે તો તે 9 થી વિભાજ્ય હોય છે. તો પેલામાં આપણને એવું કહે છે કે જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 9 થી પણ વિભાજ્ય હોય તો આવું હોઈ શકે નહીં, એટલે કે આ વિધાન છે ખોટું. હવે એનું કારણ તરીકે જો તમારે જાણવું હોય તો શું કે છે, કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે, જેમ કે 3 થી વિભાજ્ય હોય એવી આપણે એમ કહીએ કે ભાઈ 6 3 થી વિભાજ્ય છે, બરોબર 6 છે 3 થી વિભાજ્ય છે તો 6 છે 9 થી વિભાજ્ય થાય 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 જ નહીં તો આપણે શું કહી શકીએ, ખોટું. બરોબર છે.
પછી બીજું કે છે જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે 3 થી ચોક્કસ વિભાજ્ય હશે તો કે હા એ સાચું છે પાછું આ વિધાન સાચું છે બરોબર છે આમાં કોઈ જાતની ખોટું નથી કે ભાઈ 9 થી વિભાજ્ય હોય 9 એકુ 9 તો એ 9 થી વિભાજ્ય 3 થી વિભાજ્ય હોય પછી 9 દુ 18 એટલે કે 18 છે એ 9 થી વિભાજ્ય છે તો એ 3 થી પણ વિભાજ્ય છે બરોબર છે એટલે કે 9 થી જેવી સંખ્યા વિભાજ્ય છે એ 3 થી હોય પણ 3 થી જે સંખ્યા વિભાજ્ય હોય એ 9 થી હોવી જરૂરી નથી આગળ વધીએ એક સંખ્યા 18 થી વિભાજ્ય હોય છે તો જો તે 3 અને 6 બંને થી વિભાજ્ય હોય હવે આપણે અગાઉ જોઈ ગયા એમ કે આપણે કીધું એક સંખ્યા છે એ 18 થી વિભાજ્ય છે તો એના અવયવોથી એ સંખ્યા વિભાજ્ય હોઈ શકે એવું કીધું તો 3 અને 6 એના અવયવો બને છે તો કે હા ઓલરેડી એના અવયવો બને છે તો એટલા માટે આપણે શું કહી શકીએ કે હા સાચું કે હા સાચું કે એના અવયવોથી પણ એ સંખ્યા વિભાજ્ય હોઈ શકે પછી ચોથું જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90 થી વિભાજ્ય હોઈ શકે જો શું કે છે એક સંખ્યા છે એ 9 અને 10 બંને વડે વિભાજ્ય છે તો તો એ સંખ્યા છે 9 90 થી પણ વિભાજ્ય હોય તો કે હા એ પણ સાચું છે જે આપણે અગાઉ આના અવિભાજ્યના જે નિયમો હતા એની અંદર આપણે જોઈ ગયા છીએ બરોબર એની અંદર આપણે જોઈ ગયા છીએ પછી ઈ જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો તેમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે હશે અને હશે જ આપણે શું કહે છે એવું કહે છે કે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હવે સહ અવિભાજ્ય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે સહ અવિભાજ્ય કેને કહેવાય કે જે બે સંખ્યાનો અવયવ એક થતો હોય એવી સંખ્યાને સહ અવિભાજ્ય કહેવાય છે અને એમાંથી કોઈ એક ચોક્કસ પ્રમાણમાં કેવી હોય તો કે અવિભાજ્ય સંખ્યા હોય હોય અને હોય જ તો તો આ વાક્ય એકદમ ખોટું છે એકદમ ખોટું છે પછી આગળ 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ એટલે કે 4 થી જે સંખ્યા ભાંગી શકાય છે એ 8 થી પણ ચોક્કસ ભાંગી શકાતી હોય હોય અને હોય જ એવું કહેવા માંગે છે તો આ સંખ્યાનું આ વિધાન પણ ખોટું છે જેમ આપણે અગાઉ પહેલું વિધાન જોઈ ગયા હતા એવી જ રીતના 8 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4 થી વિભાજ્ય હોવી જોઈએ એટલે કે 8 થી જે વિભાજ્ય છે એ દરેક સંખ્યા 4 થી વિભાજ્ય હોય સાચું છે જેમ અગાઉ જોઈ ગયા હતા પેલા બે જોયા હતા એવી જ રીતના આની અંદર જોયું આપણે એથી આગળ જો કોઈ સંખ્યા બે સંખ્યાનો અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરે છે જો શું કે છે કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ રીતે સંપૂર્ણપણે વિભાજિત કરે છે સંપૂર્ણપણે વિભાજિત કરવું એટલે શું કે નિશેષ એના ભાગી શકાતી હોય એવી તો તેના સરવાળાને પણ એટલે કે બે સંખ્યાનો સરવાળો કરો તો એને પણ એ સંખ્યા વિભાજિત કરતી હોય જેમાં આપણે છેલ્લેથી નિયમ જોયો હતો એમાં તો એ પણ સાચું છે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને સંપૂર્ણ રીતે વિભાજિત કરે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે અલગ અલગ રીતે એટલે કે બે ને અલગ અલગ તો કે ખોટું તો આમાં આપણે જોયું કે સાચા ખોટા જે એકદમ તમને એમ કહી શકાય કે આપણા અગાઉના જે નિયમો હતા એ નિયમોનો ઉપયોગ કરીને જ આપણને અહીંયા કણે શું પૂછેલું છે તો કે સાચા ખોટા છે એ બનાવેલા છે તો કોઈ પણ જાતની અલગ પ્રવૃત્તિ નહીં માત્ર એ નિયમોનો જ ઉપયોગ કરેલો છે હવે દાખલો બીજો એકદમ સાદો અને સરળ છે
હવે જો શું કરેલું છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા ક્વેશ્ચન માર્ક છે, અહીંયા પણ ક્વેશ્ચન માર્ક છે. હવે એનો કહેવાનો મતલબ શું થાય છે કે છ ના સાઈઠ ના એને પેલા બે ભાગ પડ્યા કે દસ છ સાઈઠ. હવે છ ના ભાગ પડ્યા તો છ ના ભાગ એવા ક્યાં પડ્યા તો કે બે અને અહીંયા કેટલા ઘરે કેટલા વડે ગુણીએ, ત્રણ બે ને કેટલા વડે ગુણીએ તો અહીંયા છ થાય. તો કે બે ને તમે ત્રણ વડે ગુણો તો જ અહીંયા આપણે છ આવે, એટલે કે મતલબ કે બે તારી ને છ એટલે કે અહીંયા આવે ત્રણ. હવે એવી જ રીતના અહીંયા કે પાંચ દસ ના ભાગ પડ્યા કે પાંચ અને બીજો કયો હશે તો પાંચ ને કેટલા વડે ગુણીએ તો દસ આવે, તો કે પાંચ ગુણે દસ એટલે અહીંયા આવશે બે. તો આવી જ રીતના કઈ નહીં, માત્ર ને માત્ર એના શું આપેલા છે તો કે આપણને એના અવયવ આપેલા છે. શું આપેલું છે? માત્ર ને માત્ર એના અવયવ આપેલા છે. તો આવી જ રીતના તમારે દાખલો બીજો છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાનો છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? દાખલો બીજો છે એનો બીજો બી એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાનો છે. અને એના સિવાય તમારે અહીંયા જે ખરા ખોટા હતા એ તમારે તમારી જાતે, અને આની પેલા જે નિયમ હતા એ ખાસ પાકા કરવાનો છે જેના ઉપરથી તમને આ સાચા ખોટા છે એ આવડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિભાગની અંદર અહીંયા સુધી રાખીએ અને હવે આપણે જોશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. અસ્તુ.